કેમ છો દોસ્તો મજામાં ને હું જોશી આવની ફરીવાર આપસોનું સેન્ટ જેવર્સ સ્કૂલ આદિપુરના ઓનલાઈન ક્લાસીસમાં સ્વાગત કરું છું બાળ દોસ્તો આપણે ધોરણ ચારની અંદર ગણિતનો અભ્યાસ કરીએ છીએ જેની અંદર આજે આપણે નવું પ્રકરણ શીખવાના છીએ જેનું નામ છે સ્માર્ટ ચાર્ટ બાળદોસ્તો આ પ્રકરણની અંદર આપણે પહેલાં ચાર્ટને સમજીશું અને ત્યારબાદ કઈ રીતે ચાર્ટ બનાવાય અને ચાર્ટ પરથી કેટલાક પ્રશ્નોના જવાબ આપણે મેળવીશું બાળ દોસ્તો જ્યારે સંખ્યાત્મક માહિતીને સમજવી અઘરી પડે છે ત્યારે સંખ્યાત્મક માહિતીને ચાર્ટ દ્વારા દર્શાવવામાં આવે તો એને સમજવી ખૂબ જ સરળ પડે છે એ જ આપણે આ પ્રકરણની અંદર શીખવાના છીએ તો ચાર્ટ એ શું છે તો આંકડાકીય માહિતીની ચિત્રાત્મક રજૂઆત અને ચિત્રાત્મક માહિતીની સંખ્યાત્મક રજૂઆત બરાબર આંકડાકીય માહિતી સમજવી જટિલ છે જ્યારે ચિત્ર દ્વારા તમને કોઈ પણ માહિતી સમજાવવામાં આવે તો તમને સમજવી સરળ પડે છે તો એ જ રીતે ચાટને આલેખ પણ કહે છે આલેખ એટલે કે આલેખવું બરાબર સંખ્યાત્મક માહિતી છે એને ચિત્રાત્મક સ્વરૂપે આલેખવું એટલે કે થશે આલેખ તો બાળ દોસ્તો ચાર્ટ સમજી લીધા બાદ ચાટના પ્રકાર આપણે જોઈએ તો અહીં તમે જોઈ શકો છો કે ચાટનો એક પ્રકાર છે સ્તંભ આલેખ સ્તંભ એટલે કે ઊભી હરોળ જે આ તમે જોઈ શકો છો તો અહીં આ રીતે આ ચિત્રાત્મક માહિતી છે જેમાં તમે જોઈ શકો છો ત્રણ અલગ અલગ રંગના જુદા જુદા સ્તંભ ત્યારબાદ બીજો પ્રકાર છે પાઈ આલેખ પાઈ એટલે કે આ રાઉન્ડ સર્કલની અંદર તમે માહિતી જોઈ શકો છો પાઇ આલેખ તમે કેટલીક વાર સમાચાર પત્રમાં અથવા તો ટીવી પર પણ જોતા હશો તમે સ્તંભ આલેખને પણ ટીવી પર જોતા હશો જેમ કે જુદા જુદા દિવસનું જુદા જુદા શહેરોનું તાપમાન એ ચિત્રાત્મક સ્વરૂપે ટીવીમાં બતાવવામાં આવતું હોય છે ત્યારબાદ અત્યારે જ્યારે કોરોનાનો કહેર ચાલે છે ત્યારે પણ ચાર્ટ દ્વારા કેટલા શહેરમાં કેટલા ટકા કોરોનાના કેસ છે તે પણ અત્યારે સમાચાર એટલે કે ટીવીની અંદર બતાવવામાં આવે છે તો આપણે આજે આ પ્રકરણની અંદર તેના વિશે માહિતી મેળવીએ તો સૌપ્રથમ તમે અહીં એક કોષ્ટક જોઈ શકો છો કે નીચેના કોષ્ટકમાં બાળકોના મનપસંદ ટીવી કાર્યક્રમોની વિગત આપેલી છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો અહીં એક હરોળની અંદર ટીવી કાર્યક્રમ બીજી હરોળની અંદર બાળકોની સંખ્યા ટીવી કાર્યક્રમની અંદર જુઓ રમતગમત કાર્ટૂન સંગીત સિરિયલ સમાચાર અને હાસ્ય એમાં તમે સંખ્યાઓ જોઈ શકો છો કે રમતગમતની અંદર દસ કાર્ટૂનની અંદર અઢાર સંગીતની અંદર અગિયાર સિરિયલની અંદર બે સમાચારની અંદર એક અને હાસ્યની અંદર નવ અહીં બાળકોની સંખ્યા અને કાર્યક્રમની વિગત આપેલી છે તો બાળદોસ્તો તેના પરથી તમે કહી શકો છો કે કાર્ટૂન જોવા વાળા બાળકોની સંખ્યા વધારે છે જ્યારે સમાચાર જોવાવાળા બાળકોની સંખ્યા ઓછી છે બધા જ બાળકોને કાર્ટૂન જોવું તો ખૂબ ગમે તમે સમાચાર તો ભાગ્યે જ જો તમારા ઘરમાં વડીલ લોકો જોતા હોય અને તમે જોતા હો તો ભલે નહીં તમે કાર્ટૂન વધારે જુઓ છો તો અહીં આ એક વિગત છે બાળકોના મનપસંદ ટીવી કાર્યક્રમની તમે આ વિગત પરથી જાણી શકો છો હવે આપણે પ્રશ્નના જવાબ દઈએ તો કેટલા બાળકોને સંગીત પસંદ છે તો તમે જુઓ કે સંગીત પસંદ કરનારા બાળકોની સંખ્યા કેટલી છે અગિયાર તો જવાબ આવશે અગિયાર બાળકોને ત્યારબાદ હાસ્ય કાર્યક્રમ સૌથી વધુ બાળકોને પસંદ છે તો હાસ્ય કાર્યક્રમ કેટલા બાળકોને પસંદ છે નવ બાળકોને હાસ્ય કાર્યક્રમ પસંદ છે બરાબર તો હાસ્ય કાર્યક્રમ નવ બાળકોને પસંદ છે એટલે કે વધુ બાળકોને પસંદ છે એટલે જવાબ આવશે કે ના કેટલા ખાલી નવો જ બાળકોને હાસ્ય કાર્યક્રમ પસંદ છે ત્યારબાદ આગળ જોઈએ તો કયો કાર્યક્રમ સૌથી વધુ બાળકોને પસંદ છે તો આપણે ચર્ચા કરી એમ કે કાર્ટૂન એ સૌથી વધુ બાળકોને પસંદ છે ત્યારબાદ કયો કાર્યક્રમ સૌથી ઓછા બાળકોને પસંદ છે તો ઓછા બાળકોને પસંદ હોય એ છે સમાચાર એમાં સંખ્યા જુઓ એક જ છે વાળ દોસ્તો આ થઈ આપણી માહિતી કોષ્ટક પરથી આપણે માહિતી આપી આ ચાર્ટ છે કોષ્ટકવાળું ચાર્ટ જેમાં સંખ્યાત્મક માહિતી આપેલી છે હવે આપણે જોઈશું ચિત્રાત્મક ચાર્ટ અહીં જુઓ ચિત્રવાળું ચાર્ટ આપેલું છે જેની અંદર ત્રિકોણ આકાર છે બરાબર એક ત્રિકોણ એટલે કેટલા બાળકો ત્રણ તો અહીં કેટલા ત્રિકોણ છે અહીં ત્રણ 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 છ અને ત્રણ નવ તો અભિનય કરવાવાળા બાળકો કેટલા છે નવ કપડાં એકત્ર કરવાવાળા તો બે ત્રિકોણ એટલે કેટલા થશે છ અહીં એક બે ત્રણ ચાર તો અહીં કેટલા થશે બાર બાળકોએ સંગીત વગાડવાવાળા છે જ્યારે બે ત્રણ અને ત્રણ છ એટલે છ બાળકો સેટ તૈયાર કરવાવાળા છે એક નાટકનું ચાર્ટ છે અહીં બાળકોની સંખ્યા એમાં જુદા જુદા કાર્ય કરવાવાળા બાળકોની ટીમનું અહીં ચાર્ટ આપેલું છે કે અભિનય નવ બાળકો કરશે કપડાં એકત્ર છ બાળકો કરશે જ્યારે સંગીત બાર બાળકો વગાડશે અને સેટ છ બાળકો તૈયાર કરશે તો હવે આ આ લેખ આપણે જોયો એ શું છે ચિત્રાત્મક જાટ છે અહીં બાળકોને ત્રિકોણ વડે દર્શાવવામાં આવ્યું છે હવે તેના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપીએ તો કેટલા બાળકો અભિનય કરે છે તો કુલ બાળકો કેટલા થશે નવ છ બાર અને છ તો કુલ થશે કેટલા બાળકો અભિનય કરે છે અહીં શું પૂછ્યું છે કુલ નહીં કેટલા બાળકો અભિનય કરે છે તો અભિનય કરવાવાળા બાળકોની સંખ્યા છે નવ ત્યારબાદ આપણે જોઈએ તો કયા બાળકો વધારે છે સેટ તૈયાર કરવાવાળા કે અભિનય કરવાવાળા તો તમે ચાર્ટમાં જોઈશો કે કયા બાળકો વધારે છે સેટ તૈયાર કરવાવાળા બાળકો કેટલા છે છ જ્યારે અભિનય કરવાવાળા બાળકો કેટલા છે નવ તો જવાબ આવશે અભિનય કરવાવાળા બાળકો ત્યારબાદ કયું કામ સૌથી વધારે બાળકો કરી રહ્યા છે તો વધારે સંખ્યા હતી બાર એટલે કે સંગીત વગાડવાવાળા બાળકો વધારે છે ત્યારબાદ કેટલા બાળકો કપડાં એકત્ર કરવાવાળા છે તો બે ત્રિકોણ છે એટલે કે એક ત્રિકોણ બરાબર ત્રણ બાળકો બે ત્રિકોણ છે એટલે કેટલા બાળકો થશે છ બાળકો થશે તો કેટલા બાળકો કપડાં એકત્ર કરવાવાળા છે છ બાળકો છે તો આ આપણે જોયું ચિત્રાત્મક ચાર્ટ પરથી પ્રશ્નોના જવાબ હવે આપણે સ્તંભ આલેખ બીજો આલેખ આપણે જોઈએ તો નીચે બાળકોએ કાગળ કાપીને બનાવેલી માથામાં પહેરવાની પટ્ટીનો ચાર્ટ છે તેના પરથી જવાબ લખો તો અહીં આડું સ્તંભ આલેખ છે અહીં જુઓ બાળકો અને પટ્ટીની લંબાઈ જીનલ મુકેશ દીપક ભાવેશ અને હેમંતે પોતાના માથાનું માપ લઈ અને માથામાં પહેરવાની પટ્ટી કાપી છે એનું માપ જુદી જુદી છે જુઓ જેમ કે જીનલના માથાનું પટ્ટીનું માપ છે ચાલીસ મુકેશના માથાની પટ્ટીનું નામ છે પિસ્તાલીસ દીપકના માથાની પટ્ટીનું નામ પચાસ ભાવેશના માથાની પટ્ટીનું નામ માપ પિસ્તાલીસ અને હેમંતના માથાની પટ્ટીનું નામ પંચાવન પંચાવન માપ છે તો આ જુદા જુદા માપની પટ્ટીઓ છે હવે તેના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપીએ તો સૌથી લાંબી પટ્ટીની લંબાઈ કેટલી છે તો તમે જોઈ શકો છો આ બધા જ માથી જો સૌથી લાંબી હોય તો આ કોની છે હેમંતની પંચાવન સેમી કેટલી છે પંચાવન સેમી અહીં જુઓ પચાસ અને સાઠની વચ્ચે અધ વચ્ચે છે એટલે કે પંચાવન સેમી અહીં માપ છે એટલે આવશે જવાબ પંચાવન સેમી ત્યારબાદ સૌથી મોટું માથું કોનું છે તો જેના પટ્ટી લાંબી એનું માથું જ મોટું હોય ને તો જવાબ આવશે હેમંતનું ત્યારબાદ સૌથી નાની પટ્ટીની લંબાઈ કેટલી છે તો સૌથી નાની પટ્ટીની લંબાઈ છે ચાલીસ સેમી જેમ કે જુઓ બધાથી નાની પટ્ટી હોય તો આ જ છે સૌથી મોટી હેમંતની જ્યારે સૌથી નાની જીનલની તો સૌથી નાની પટ્ટીની લંબાઈ છે ચાલીસ સેન્ટી મીટર તો બાળ દોસ્તો અહીં આપણે બાળકોએ બનાવેલી પટ્ટીના પ્રશ્નોના જવાબ ચાર્ટ પરથી આપ્યા જોયું ને ચિત્રાત્મક માહિતીને સમજવી ખૂબ જ સહેલી છે તેવી જ રીતે અહીં તમે જુઓ પાઇચાટ અહીં એક શાળાના બધા એટલે કે ચારસો વિદ્યાર્થીઓ અલગ અલગ મંડળમાં ભાગ લે છે શાળા મંડળના રમતગમત ચિત્રકળા અને બાગ બગીચા મંડળની અંદર ચારસો માંથી જુદા જુદા વિદ્યાર્થીઓ ભાગ લે છે જેનો વર્તુળ ચાટ અહીં આપેલો છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો તમે જાણો છો વર્તુળનું માપ હોય અંશ ત્રણસો અડધા બાળકો લીધા અહી કુલ આપેલા છે ચારસો તો ચારસો અડધા કેટલા થશે બસો બરાબર તો બસો વિદ્યાર્થીઓ રમતગમતમાં મંડળમાં છે હવે બસોના પણ બે ભાગ તો સો અને સો તો ચિત્રકળા અને બાગ બગીચા મંડળની અંદર સો સો વિદ્યાર્થીઓ છે તો આ થયો પાય ચટ રમતગમત મંડળમાં બસો સભ્યો બાગ બગીચા મંડળમાં સો સભ્યો અને ચિત્રકળા મંડળમાં સો સભ્યો તો આ પ્રમાણે થયો વર્તુળ આલેખ તો કુલ જે સંખ્યા હોય એની અડધી સંખ્યા તમે જોઈ શકો છો રમતગમત છે તો ચારસો ને અડધા બસો થશે જ્યારે એક અડધા ભાગમાંથી બે છે બાગ બગીચા મંડળ અને ચિત્રકળા મંડળ અડધા અડધા ભાગમાં છે એટલે કે સો સો બસોના અડધા અડધા એટલે કે સો સો તો આ રીતે આપણે વર્તુળ આલેખ જોઈ શકીએ તો બાળદોસ્તો અહીં આપણે કોષ્ટક સ્તંભ આલેખ વર્તુળ આલેખ અને આકાર એટલે કે ચિત્ર આલેખ દ્વારા પણ આપણે માહિતી મેળવી બાળદોસ્તો આગળના ધોરણમાં તમે ચાર્ટ વિશે વિસ્તારથી માહિતી મેળવશો અહીં આપણે ફક્ત ચાટની પ્રાથમિક માહિતી મેળવી એટલે કે ચિત્રાત્મક માહિતી આપેલી હોય ત્યારે આપણે એને સમજી અને પ્રશ્નોના જવાબ આપવાના રહેશે દોસ્તો હવે પછી આપણે આગળ મળીશું થેન્ક યુ આવજો